હેલો સ્ટુડન્ટ્સ શાંતિપની એજ્યુકેશનલ એકેડેમીમાં આપનું સ્વાગત છે ધોરણ સાત વિષય સામાન્ય જ્ઞાન પાઠ તેર જોડણી અને અર્થભેદ બાળકો લેખનમાં જોડણીનું ઘણું મહત્ત્વ છે જોડણીની ભૂલોને કારણે અર્થ બદલાય છે ડિનને બદલે ડીન લખાઈ જાય તો દિવસને બદલે ગરીબ અર્થ થઈ જાય છે જોડણીને કારણે અર્થ બદલાતા હોય તેવા શબ્દો નીચે આપ્યા છે તેમનો અભ્યાસ કરો અને લખતી વખતે સાચી જોડણી લખાય તેની ચોકસાઈ રાખો ચાલો બાળકો હવે આપણે જોઈએ દિન દિન બાળકો અહીં શબ્દનો અર્થ સોરી શબ્દ બોલાય છે દિન પરંતુ ફક્ત અહીં હસવાય અને દીર્ઘયનો ફેર છે તો બાળકો અહીં હસવાય દિન શબ્દનો મતલબ થાય છે દિવસ અને દીર્ધય દિન શબ્દનો મતલબ થાય છે ગરીબ બીજું કેસ અને કેસ તો બાળકો અહીં શરણાઈના સ અને સસલાના સનો ફેર પડે છે તો બાળકો અહીં શરણાઈના સ વાળા કેસ શબ્દનો મતલબ થાય છે વાળ અને સસલાના સ વાળા કેસ શબ્દનો મતલબ થાય છે મુકદ્દમો ત્રીજું આપ્યો છે સત સત બાળકો અહીં પણ સસલાના સ અને શરણાઈના સ શબ્દનો ફેર છે તો બાળકો અહીં સ સસલાના સ વાળા સઠ શબ્દનો મતલબ થાય છે સત્ય અને શરણાઈના સ વાળા સટ શબ્દનો મતલબ થાય છે સો પછી આપ્યું છે પાણી પાણી તો બાળકો અહીં હસવાયને દીર્ધયનો ફેર પડે છે તો બાળકો અહીં દીર્ધાવાળી પાણી શબ્દનો મતલબ થાય છે જળ અને વાળી પાણી શબ્દનો અર્થ થાય છે હાથ ત્યાર પછી આપ્યું છે ગજ અને ગંજ બાળકો અહીં ફક્ત માઠે મીંડું જેને આપણે અહમ કહીએ છીએ બાળકો અહીં ફક્ત માથે મીંડું જેનો ફેર જેને આપણે અહમ કહીએ છીએ ગજ જેને આપણે હાથી કહીએ છીએ અને માથે મીંડું જેને અહમ ગંજ તેનો મતલબ થાય છે ઢગલો એ જ પ્રમાણે અહીં આપ્યું છે ગોળ બાળકો અહીં માઠે માત્રનો ફેર છે બાળકો તો અહીં ગોળ ગોળ શબ્દનો મતલબ થાય છે એક આકાર સોરી ગોળ શબ્દનો મતલબ થાય છે આકાર જેને આપણે સર્કલ કહીએ છીએ અને ગોળ બાળકો એનો મતલબ થાય છે ખાદ્ય પદાર્થ ચીર ચીર બાળકો અહીં શબ્દ બોલાય છે ચીર પરંતુ અહીં હસવાઈ અને દીર્ધયનો ફેર પડે છે બાળકો તો બાળકો અહીં હસવાય વાળી ચીર શબ્દનો મતલબ થાય છે લાંબા સમય સુધી અને દીર્ધય વાળી ચીર શબ્દનો મતલબ થાય છે વસ્ત્ર એ જ રીતે બાળકો અહીં આપ્યો છે ધૂની બાળકો અહીં હસવાઈ વાળી દીર્ધાવા હસવાય દીર્ધય હસવાવાળું અને દીર્ધાવાળું એનો ફેર પડે છે બાળકો અહીં અહીં આપ્યું છે હસવાવારી અને હસવાવાળું ધૂની શબ્દનો મતલબ થાય છે નડી અને દીર્ધાવાળી અને દીર્ધાવાળું ધૂનીર શબ્દનો મતલબ થાય છે તરંગી એ જ પ્રમાણે આપ્યું છે પૂર અહીં પણ હસવાવાળું અને દીર્ધાવાળુંનો નો ફેર પડે છે બાળકો તો બાળકો અહીં હસવા વાળું પોર શબ્દનો મતલબ થાય છે નગર અને દીર્ધાવાળું પોર શબ્દનો મતલબ થાય છે જળસંઘ અહીં અને અહીં બાળકો અહીં હસવાય અને દીર્ધયની સાથે માઠે મીંડું જેને આપણે અહમ કહે છે એનો ફેર પડે છે બાળકો તો બાળકો અહીં હસવાવાળી અહીં શબ્દનો મતલબ થાય છે સાપ અને દીર્ધાવાળી અને માઠે મીંડું અહીં શબ્દનો મતલબ થાય છે આ સ્થળે એ જ પ્રમાણે અહીં આપ્યું છે જગ અને જંગ માઠે મીંડું જેને આપણે અહમ કહીએ છીએ બાળક આપણે શીખી ગયા છે બાળકો જગ એટલે કે આખી દુનિયા અને જંગ એટલે કે લડાઈ માઠે મીંડું વાળા જંગ શબ્દનો મતલબ થાય છે લડાઈ સાપ અને સાપ બાળકો અહીં સસલાના સ અને શરણાઈના નો ફેર પડે છે બાળકો સ સસલાના સ વાળા સાપ શબ્દનો મતલબ થાય છે સર્પ અને શરણાઈના સ વાળા સાપ મતલબનો સાપ શબ્દનો મતલબ થાય છે બદુઆ પછી આપ્યું છે રજ અને રંજ બાળકો અહીં ફક્ત માથે મીંડું જેને આપણે અહમ કહીએ છીએ પારાક્ષરીમાં આપણે શીખ્યું જ છે બાળકો એ પ્રમાણે ફક્ત રજ શબ્દનો મતલબ થાય છે કણ અને માઠે મીંડું અહમવાળા રજ શબ્દનો મતલબ થાય છે દુઃખ એ જ પ્રમાણે આપ્યું છે અહીં ખોટ અને ખોડ બાળકો અહીં ખોટ અને ખો ટ અને ડ અને ફેર પડે છે ખોટ શબ્દનો મતલબ થાય છે નુકસાન અને ખોટ શબ્દ શબ્દનો મતલબ થાય છે શારીરિક ખામી પછી આપ્યું છે ઢગ અને ડંગ તો બાળકો અહીં માઠે મીંડુનો ફેર પડે છે અહમ જેને આપણે અહમ કહીએ છીએ ઢગ શબ્દનો મતલબ થાય છે ઢગલો અને ઢંગ શબ્દ માઠે મીંડુવાળા ઢંગ શબ્દનો મતલબ થાય છે રીટ એ જ પ્રમાણે આપ્યું છે ચીટ ચીતા ચિંતા ફક્ત અહીં માઠે મીંડુનો ફેર પડે છે બાળકો ફક્ત ચીટા શબ્દનો મતલબ થાય છે ચે અને માઠી મીંડું અહમવાળા ચિંતા શબ્દનો મતલબ થાય છે ફિકર એ જ પ્રમાણે આપ્યું છે અહીં સરટ સરટ સસલાના સ અને શરણાઈનો સ શબ્દ શબ્દનો ફેર પડે છે બાળકો તો શરણાઈના સ વાળા સરળ શબ્દનો મતલબ થાય છે હોડ અને સસલાના સ વાળા સરળ શબ્દનો મતલબ થાય છે ધ્યાન એ જ પ્રમાણે અહીં આપ્યું છે સૂર તો બાળકો અહીંયા અહીં સસલાના સ અને શરણાઈના સહ શબ્દનો ફેર પડે છે તો બાળકો શરણાઈના વાળા સુર શબ્દનો મતલબ થાય છે સુરવીર અને સસલાના સહવાળા સુર શબ્દનો મતલબ થાય છે અવાજ એ જ પ્રમાણે અહીં આપ્યો છે સાજ અને સાંજ તો બાળકો અહીં માઠી મીંડું અહમનો ફેર પડે છે બાળકો ફક્ત સાજ શબ્દનો મતલબ થાય છે શણગાર અને સાંજ છે માઠી મીંડું અહમ સાંજ શબ્દનો મતલબ થાય છે સંધ્યા અહીં પણ ફક્ત આંકડો અહીં પણ ફ ફક્ત માઠે મીંડું જેને આપણે અહમ કહીએ છીએ એનો ફેર પડે છે આંકડો અને આંકડો ફક્ત આંકડો શબ્દનો મતલબ થાય છે એક વનસ્પતિ આંકડો શબ્દનો મતલબ થાય છે સંખ્યા બાળકો અહીં શબ્દ આપ્યો છે કુલ તો અહીં હસવા અને દીર્ધાવાળુંનો ફેર પડે છે બાળકો તો બાળકો અહીં હસવાવાળું કુલ શબ્દનો મતલબ થાય છે વંશ અને દીર્ધાવાળો કુલ શબ્દનો મતલબ થાય છે કિનારો બાળકો ત્યાર પછી શબ્દ આપ્યો છે શાળા તો બાળકો અહીં સ શરણાઈના સ અને સસલાના સ વાળા શબ્દ અક્ષર એટલે કે શબ્દનો ફેર પડે છે તો બાળકો અહીં શરણાઈના સ વાળા શાળાનો મતલબ થાય છે નિશાળ અને સસલાના સ વાળા શાળાનો મતલબ થાય છે પત્નીના ભાઈ ત્યાર પછી શબ્દ આપ્યો છે બગલો અને બંગલો બાળકો તો અહીં ફક્ત માઠી મીંડું જેને આપણે અહમ કહીએ છીએ તેનો ફેર પડે છે તો બાળકો બંગલો શબ્દનો ઉપયોગ થાય છે એક પક્ષી અને બંગલો શબ્દનો મતલબ થાય છે મોટું મકાન ત્યાર પછી આપ્યું છે ચોવીસમું ગુણ અને ગુણ તો બાળકો અહીં હસવાવાળું અને દીર્ધાવાળું ફેર પડે છે તો બાળકો અહીં હસવાવાળું ગુણ શબ્દનો મતલબ થાય છે વિશિષ્ટતા અને દીર્ધાવાળું ગુણ શબ્દનો મતલબ થાય છે કોઠરો ત્યાર પછી આપ્યો છે શબ્દ સાર સાર તો બાળકો અહીં સસલાનો સ અને શરણાઈના સનો ફેર પડે છે તો બાળકો અહીં સસલાના સ વાળા સાર શબ્દનો મતલબ થાય છે કશ અને શરણાઈના સ વાળા સાર શબ્દનો મતલબ થાય છે શિદ્ર તો બાળકો અહીં જે જોદણી અને અર્થભેદ આપ્યા છે એ જ પ્રમાણે તમારે જોધણી લખ જોદણી લખતી વખતે તે જોડણીને લીધે તેનો અર્થભેદ બદલાય નહીં તે ધ્યાનમાં રાખવું